नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित घात અને ઘાતાંક। તો ઘાત અને ઘાતાંકનો અભ્યાસ આપણે ધોરણ 6 ની અંદર પણ કર્યો હતો। હવે ઘાત અને ઘાતાંકનો સૌથી પહેલા જે પૂર્વ અભ્યાસ એટલે જે ભૂતકાળમાં આપણે ભણી ગયા તેના આધારે સૂત્રોનો આપણે ઉપયોગ કરી અને શીખી લઈએ। તો ઘાતાંકના કેટલાક નિયમો આપેલા છે અહીંયા a ની m ઘાત ગુણ્યા a ની m ઘાત। એટલે જ્યારે ઘાતાંકની અંદર બંનેના આધાર સરખા હોય અને બંને પદો વચ્ચે જ્યારે ગુણાકારનો સંબંધ હોય ત્યારે આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો કરવામાં આવે છે। અને m અને n પ્રાકૃતિક સંખ્યા છે એટલે કે m અને n ની કિંમત ધન પૂર્ણાંક કિંમત છે એવું આપણે માની લેવામાં આવે છે। જો એની ઋણ પૂર્ણાંક કિંમત હોય તો આ નિયમ લાગુ પડી શકે નહીં। પરંતુ ઘાત અને ઘાતાંકના ગુણાકારના નિયમ અનુસાર જ્યારે પણ આધાર સરખા હોય ત્યારે ઘાતનો સરવાળો કરવામાં આવે છે। ત્યાર પછી નંબર નિયમ નંબર 2 a ની m ઘાત અને a ની n ઘાત। તો અહીંયા આપણે ધારવામાં આવે છે કે a ની કિંમત 0 ને બરાબર નથી એટલે કે a ની કિંમત કાં તો 0 કરતો મોટી છે કાં તો 0 કરતો નાની છે। અને m ની કિંમત મોટી છે અને n ની કિંમત નાની છે એટલે જે ઘાત આપવામાં આવી છે m ઘાત એ m ની કિંમત મોટી અને n ની કિંમત નાની હોય ત્યારે જે ઘાત ભાગાકારમાં હોય તેને અંશમાં લાવી અને परंतु अंश की घात नानी छे अने छेद की घात मोटी छे। ज्यारे पण छेद की घात मोटी होय त्यारे अंश की घात ने छेद में लई जवामां आवे छे अने अंश में कशु न वधे एना माटे वधे 1 अने m घात मांथी n घात आपणे सब माइनस करवामां आव्यो छे एटले के m नी m માઈનસ m ઘાત એટલે કે જે અંશની ઘાત હોય છે એ છેદની ઘાત સાથેની બાદબાકી કરવામાં આવે છે। એના પછી a ની m ઘાત અને a ની n ઘાત જ્યારે m અને n બંનેની કિંમત સરખી હોય ત્યારે આધાર એમને રાખવામાં આવે છે અને m માંથી n ઘાત બાદ કરવામાં આવે એટલે બંનેની કિંમત જો સરખી હોય તેની બાદબાકી કરો તો કિંમત 0 મળે છે। અને a ની 0 ઘાત એટલે કોઈ પણ ઘાત ઉપર જ્યારે 0 કિંમત હોય ત્યારે એની કિંમત આપણને 1 મળે છે। ત્યાર પછી નિયમ એ a b ની n ઘાત એટલે a અને b વચ્ચે ગુણાકારનો સંબંધ છે અને એની n ઘાત આપી હોય જ્યારે પણ ઘાત કૌંસની બહાર આપવામાં આવી છે એટલે અહીંયા જો n એ પ્રાકૃતિક સંખ્યા છે એટલે જે ઘાત આપવામાં આવી છે એ ધન પૂર્ણાંક છે તો અહીંયા આપણી કિંમત બનશે a ની n ઘાત ગુણ્યા b ની પણ n ઘાત। અહીંયા a b ની n ઘાત અહીંયા આપણે ગુણાકારનો નિયમ લાગુ પડે તો અહીંયા ભાગાકારનો નિયમ લાગુ પડશે એટલે કે a ની n ઘાત ભાગ્યા b ની પણ n ઘાત। હવે a ની માઈનસ n ઘાત જ્યારે પણ ઘાત માઈનસ માં આપી હોય એટલે કે પ્રાકૃતિક સંખ્યા ન હોય ત્યારે એ ઘાત ને માઈનસ માં ફેરવેલી હોય તો તેને ધન પૂર્ણાંક માં ફેરવવી પડે અને જ્યારે પણ ધન પૂર્ણાંક માં ફેરવવામાં આવે ત્યારે એના વ્યસ્ત કરવામાં આવે છે ત્યારે એની કિંમત થઈ જાય છે a ની n ઘાત। અને જ્યારે સંખ્યા ઘાત પ્લસ આપી હોય અને જો એને છેદમાં ફેરવવામાં આવે તો એની ઘાત ઋણ થાય છે એટલે કે a ની n ઘાત પણ અહીંયા થશે આપણી માઈનસ। સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 1 કિંમત શોધો। પહેલા કિંમત આપી 3 ની માઈનસ 2 ઘાત। તો સૌથી પહેલા જે આપણે જે ઘાત આપી છે એ ઋણ ઘાત આપવામાં આવી છે તો જ્યારે પણ ઋણ ઘાત આપવામાં આવી હોય ત્યારે એને સૌથી પહેલા ધન ઘાતમાં ફેરવવી પડે એટલે આ સંખ્યા અંશમાં હોય તો સૌથી પહેલા એને છેદમાં લઈ જઈએ તો આનું સાદું રૂપ આપો તો 1/3 ની થઈ ગઈ 2 ઘાત। હવે શોધવાની આપણે કિંમત હોય તો 1 તો m ના m 3 ની 2 ઘાત એનું સાદું રૂપ આપો તો 3 × 3 1 તો m ના m 3 × 3 એટલે આની કિંમત થઈ ગઈ 1/9 એટલે કે 3 ની માઇનસ 2 ઘાત હોય તો એની કિંમત આપણને 1/9 મળે છે। અહીંયા સાદું રૂપ આપો તો અહીંયા પણ ઘાત જે આપવામાં આવી છે એ ઘાત માઇનસમાં છે તો સૌથી પહેલા ને ધન ઘાતમાં ફેરવી દઈએ આની કિંમત 1/-4 ની થઈ ગઈ 2 ઘાત। વન તો એમને જ્યારે પણ કોઈ ઘાત ઉપર આધાર માઇનસમાં હોય અને ઘાત જો 2 થી હોય તો માઇનસ ના પ્લસ થઈ જાય છે તો અહીંયા કિંમત થઈ ગઈ 4 નો વર્ગ -4 × -4 વન તો એમને એમ ચોકું ચોકું થઈ ગયા 16 તો આની કિંમત મળશે 1/16। અહીંયા અંશ અને છેદમાં બંનેમાં કિંમત આપી છે અને કૌંસ બહાર -5 ઘાત આપી છે તો આનું સાદું રૂપ આપો તો આની કિંમત થશે 1 ની પણ -5 ઘાત અને 2 ની પણ -5 ઘાત। બંનેની ઘાત ઋણ છે તો સૌથી પહેલા એને વ્યસ્ત કરી દઈએ એટલે ઘાત ઋણના બદલે ધન પૂર્ણાંકમાં થઈ જશે। હવે આની કિંમત થઈ ગઈ 2 ની 5 ઘાત / 1 ની 5 ઘાત। 2 ની 5 ઘાતનું સાદું રૂપ આપો તો 2 × 2 × 2 × 2 × 2 એટલે કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32
અને એકની પહોંચ ઘાત એટલે એક ગુણ્યા એક ગુણ્યા એક ગુણ્યા એક ગુણ્યા એક. એકને ગમે એટલી ઘાત હોય તેની કિંમતમાં કશું ફરક પડતો નથી, એટલે એક તો એમના એમ. અને 32 ભાગ્યા 1 કરશો તો આની કિંમત મળશે 32. એટલે એક દૂત્યાંશની માઇનસ 5 ઘાત હોય તેની કિંમત આપણને 32 મળે છે. હવે દાખલો નંબર બીજો, સાદુ રૂપ આપો, પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવો. જ્યારે પણ જે ઘાત આપવામાં આવી હોય એ ઘાતને આપણે ધન ઘાતાંક સ્વરૂપમાં બતાવવાની છે. હવે આનું સાદુ રૂપ આપી દઈએ. સૌથી પહેલા અહીંયા કિંમત આપણને આપી છે માઇનસ 4 પાંચ ઘાત ભાગ્યા માઇનસ 4 ની કિંમત થઈ ગઈ 8. અંશની ઘાત કરતો છેદની ઘાત મોટી છે તો માટે આનું સાદુ રૂપ આવશે. એક તો અહીંયા માઇનસ 4 તો એમના એમ, અહીંયા 8, અને અંશની ઘાત એને છેદમાં લાવો એટલે થઈ ગઈ કિંમત માઇનસ 5. 1/m એમ, અહીંયા કિંમત થઈ ગઈ માઇનસ 4, 8 માંથી પહોંચી ગયા એટલે કિંમત આવી 3. તો આની કિંમત થઈ ગઈ 1/ માઇનસ 4 ની 3 ઘાત. અહીંયા સાદુ રૂપ આપો તો અહીંયા 1 નો થઈ ગયો વર્ગ અને 2 નો ઘન અને કૌંસ બહાર થઈ ગયો વર્ગ. હવે સાદુ રૂપ આપો તો અહીંયા 2 ની 3 ઘાત છે અને 2 ઘાત અહીંયા. 1 નો વર્ગ એ એની કિંમત થશે 1 અને 2 ની કિંમત થઈ ગઈ 6, એટલે કે 3 2 6. હવે આપણે અહીંયા સાદુ રૂપ આપો તો અહીંયા કિંમત થઈ ગઈ માઇનસ 3 ની 4 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત અને 3 ની પણ માઇનસ 3 ની 4 ઘાત. હવે અહીંયા કિંમત આપી છે માઇનસ 3 ની 4 ઘાત. આમાં સાદુ રૂપ આપો તો અહીંયા આપણે કિંમત થઈ જાય એ માઇનસ 1 ગુણ્યા 3 ની કૌંસ બાર 4 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત અને 3 ની પણ 4 ઘાત. અહીંયા માઇનસ 1 ની 4 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત અને 3 ની 4 ઘાત. માઇનસ 1 ઉપર ઘાત કેવી છે? 2 કી 2 કી ઘાત હોય તો માઇનસ ના થઈ જાય પ્લસ. તો આનું સાદુ રૂપ આપો તો આની કિંમત થશે 1. અહીંયા 3 ની 4 ઘાત અહીંયા ભાગાકારમાં પણ 3 ની 4 ઘાત એ ઉપર લાવી દો. અહીંયા કિંમત હજી 5 ની 4 ઘાત. એક તો એમના એમ, 4 માંથી 4 ગયા એટલે 3 ની 0 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત. એક તો એમને 3 ની 0 ઘાત ની કિંમત થશે 1 અને 5 ની 4 ઘાત પણ એમની એમ. તો સાદુ રૂપ આપો તો કિંમત મળશે 5 ની 4 ઘાત. હવે દાખલા નંબર 4, સૌથી પહેલા સંખ્યાનું સાદુ રૂપ આપો તો 3 ની માઇનસ 7 ઘાત ભાગ્યા 3 ની થઈ ગઈ માઇનસ 10 ઘાત અને ગુણ્યા 3 ની માઇનસ 5 ઘાત. આના છેદમાં કશું સંખ્યા ન હોય તો એક સંખ્યા. હવે એનું સાદુ રૂપ આપો, આ સંખ્યાની ઘાત માઇનસ છે તેને ઉપર લઈ જાઓ તો 3 ની થઈ ગઈ 10 ઘાત ભાગ્યા 3 ની થઈ ગઈ 7 ઘાત ગુણ્યા અહીંયા કિંમત મૂકો તો 1 ઉપર આવી ગયા અને 3 ની થઈ ગઈ 5 ઘાત. આ ભાગ પર થઈ ગઈ માઇનસ હતી તો નીચે આવી થઈ ગઈ પ્લસ ઘાત. અહીંયા કિંમત થઈ ગઈ 3 ની 10 ઘાત. અહીંયા છેદમાં બંનેના ઘાત બંનેની આધાર સરખા હોય એટલે ઘાતનો શું કરવાનો સરવાળો. તો 3 ની 7 ઘાત વત્તા 5 ઘાત અહીંયા 3 ની 10 ઘાત અપોન 3 ની થઈ ગઈ 12 ઘાત. અંશની ઘાત કરતો છેદની ઘાત વધુ હોય તો અંશની ઘાતને છેદમાં લઈએ તો 1 તો એક ઉપર સંખ્યા 1 અહીંયા સંખ્યા થઈ ગઈ 3 ની 12 ઘાત માઇનસ 10 ઘાત. 1 તો એમને 12 માંથી 10 ગયા એટલે 3 ની 2 ઘાત. ત્યારબાદ દાખલા નંબર 5, 2 ની માઇનસ 3 ઘાત ગુણ્યા માઇનસ 7 ની પણ થઈ ગઈ માઇનસ 3 ઘાત. બંનેની ઘાત સરખી હોય, જ્યારે પણ બંનેની ઘાત સરખી હોય ત્યારે આધારનો ગુણાકાર કરવો પડે. હવે આની કિંમત થઈ ગઈ 2 ગુણ્યા માઇનસ 7 અને કૌંસ બહાર કિંમત થઈ ગઈ માઇનસ 3. 2 અને 7 નો ગુણાકાર કરો એટલે 7 દૂ થઈ ગયા 14 ની માઇનસ 3 ઘાત. હવે ઘાતને જે આપણે છે એ ધન સ્વરૂપમાં બતાવવાની છે તો અંશની સંખ્યા છેદમાં લઈએ તો આને પર કિંમત હશે 1 માઇનસ 14 ની 3 ઘાત. આમ વિદ્યાર્થી મિત્રો આગળ દાખલા આ રીતે ગણવાના રહેશે.